આજે આપણે ધોરણ 8ની અંદર ચેપ્ટર નંબર 9 સંસ્કૃતમાં ધોરણ 8ની અંદર ચેપ્ટર નંબર 9 ચેપ્ટરનું નામ છે ભાષા સજ્જતા. ભાષા સજ્જતા એટલે શું કે આપણે જે ભાષા બોલી રહ્યા છીએ એ કઈ રીતના સજ્જ, કઈ રીતના બનેલી છે, તો એ ભાષામાં વર્ણ, સ્વર અને વ્યંજન છે તેની માહિતી આપવામાં આવેલી છે, તો એના વિશે થોડાક આપણે માહિતગાર થઈશું. સૌથી પહેલા વર્ણ પરિચય. વર્ણ પરિચય એટલે શું કે વર્ણ એટલે એક અક્ષર અને પરિચય એટલે તેનો પરિચય, અક્ષરનો પરિચય દેખાડવામાં આવ્યો છે. સૌથી પહેલું છે વર્ણ. વર્ણ એટલે શું? વર્ણ એટલે એકલો સ્વર કે એકલો સ્વર રહિત વ્યંજન છે તે વર્ણ કહેવાય છે. શું કહેવાય છે? એકલો સ્વર કે એકલો સ્વર રહિતનો વ્યંજન વર્ણ કહેવાય છે. વર્ણ એટલે ધ્યાનમાં રાખવાનું શું કહેવાય? અક્ષર. પછી એના પછી બીજો ટોપિક છે, બીજો પોઈન્ટ છે સ્વર. જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે તેને સ્વર કહે છે, કે જે વર્ણ, જે અક્ષર છે એ પોતે પોતાની રીતના સ્વતંત્ર થઈ શકે છે, સ્વતંત્ર રીતે આપણે બોલી શકીએ છીએ તેને સ્વર કહે છે. સ્વર 13 પ્રકારના છે. સ્વર કેટલા છે? 13 છે. અ, આ, ઈ, ઉ, પછી દીર્ઘ ઉ, રુ, 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 એ, ઐ, ઓ અને ઔ. કેટલા છે સ્વર? 13 પ્રકારના. એના પછી છે સ્વરાણામ પ્રકારાહ, એટલે કે સ્વરના પ્રકારો. સ્વર કેટલી પ્રકારના છે મિત્રો? 3 પ્રકારના. સૌથી પહેલો હ્રસ્વ સ્વર, એના પછી દીર્ઘ સ્વર અને સંયુક્ત સ્વર. હવે સૌથી પહેલો રહ્યો હ્રસ્વ સ્વર. તો હ્રસ્વ એટલે શું? હ્રસ્વ એટલે ટૂંકું. આપણે હ્રસ્વનું આપણે ગુજરાતી કરીએ તો ટૂંકું અથવા નાનું, કે કોઈ પણ વર્ણ છે એ આપણે ના એને બોલવામાં આપણે ટૂંકી રીતના બોલી તો એને શું કહેવાય? હ્રસ્વ સ્વર. પછી દીર્ઘ સ્વર. દીર્ઘ એટલે ઈ અક્ષર છે ને લંબાવો પડે, ઈ અક્ષરના અંતમાં એને લંબાવો પડે એને દીર્ઘ સ્વર કહેવાય. અને સંયુક્ત સ્વર. સંયુક્ત સ્વર એટલે શું? કે કોઈ પણ બે વર્ણ છે, કોઈ પણ બે અક્ષર છે એને ભેગા મળી અને પછી ઉચ્ચારણ થાય એને શું કહેવાય? સંયુક્ત સ્વર. હવે સૌથી પહેલું છે હ્રસ્વ સ્વર. હવે હ્રસ્વ સ્વર કેટલા છે? 5 છે. કયા કયા? અ, ઈ, ઉ, રુ અને રુ. કયા કયા? અ, ઈ, ઉ, રુ અને રુ. રૂનો વપરાશ હવે રહ્યો નથી, કે રૂનો વપરાશ છે ને હવે કોક જ જગ્યાએ થાય છે. એના પછી છે દીર્ઘ સ્વર. દીર્ઘ સ્વર જો હું બોલું છું એ તમે ધ્યાનથી સાંભળજો, સમજજો કે દીર્ઘ સ્વર, દીર્ઘ સ્વર કેટલી પ્રકારના છે? કેટલા છે? 8 છે. કયા કયા? આ, ઈ, ઉ, રુ, એ, ઐ, ઓ અને ઔ. કે આ બધા જે દીર્ઘ આપણે બોલવા માટેને થોડાક લંબાવા પડે છે. એના પછી છે સંયુક્ત સ્વર. સંયુક્ત સ્વરોના છેલ્લા 4 શું કહે છે? દીર્ઘ સ્વરોમાંના છેલ્લા 4 છે એ, ઐ, ઓ અને ઔ, તે સંયુક્ત સ્વરો કહેવાય છે. શું કામ? તો અહીંયા એની સંધિ આપવામાં આવેલી છે તેને સંધિ સ્વરો પણ કહે છે. શું કહે છે? તેને સંધિ સ્વરો પણ કહે છે. કારણ કે બે સ્વરોની સંધિથી એ બને છે, કારણ કે બે અક્ષર છે, બે સ્વર છે એને ભેગા મળી અને પછી એક અક્ષર બને છે. જેમ કે સૌથી પહેલો છે અ, બરોબર. હવે આ એરિયો એ કઈ રીતના બને છે? અ કે આ અથવા ઈ કે ઈ બરાબર એ. શું કહે છે? અ, અ અગ્રે ઈ, પછી આ અગ્રે દીર્ઘ ઈ, બરાબર શું બને છે? એ. એના પછી બીજો છે ઐ. હવે ઐ કઈ રીતના બને છે? અ અગ્રે એ અથવા આ અગ્રે એ, બરાબર શું બને છે? ઐ. એના પછી ત્રીજો છે ઓ, ઔ. અ અગ્રે ઉ અથવા તો આ અગ્રે દીર્ઘ ઉ, બરાબર ઔ. એના પછી ચોથો છે ઔ. એ શું કહે છે? અ અગ્રે ઓ અથવા આ અગ્રે ઓ, બરાબર ઔ. આવી રીતના 4 છે સંયુક્ત સ્વર બને છે. એના પછીનું આપ્યું છે વ્યંજનમ. વ્યંજનમ એટલે શું? કે જે વર્ણનો ઉચ્ચાર સ્વરની મદદથી જ થઈ શકે છે તેને વ્યંજન કહે છે. વ્યંજનો 33 છે. કેટલા છે? 33. એમાં ક થી લઈ અને હ સુધી. ક્યાં સુધી? ક થી હ સુધી છે એ 33 વ્યંજનો કહેવાય છે, કે જે આ સ્વરની મદદ લઈ અને ઉચ્ચારવામાં આવે છે. હવે એના પછી આપ્યું છે વ્યંજનના પ્રકાર. આહા, કે વ્યંજનના પ્રકારો.
નીચેના કોઠા પરથી સ્વરો અને વ્યંજનોના પ્રકાર સ્પષ્ટ થશે કે તમને જે આ કોષ્ટક દેખાય છે એ કોષ્ટકની અંદર તમને બધાય સ્વર અને વ્યંજન વિશેની માહિતી આપી છે. તો હવે આપણે કોષ્ટકને સમજીશું. સૌથી પહેલી રો છે, ઊભી રો છે, એમાં શું આપ્યું છે? સ્થાન. પછી ઈ સૌથી પહેલી આડી રો છે, એમાં શું આપ્યું છે? સ્થાન, સ્વર અને વ્યંજન. પહેલો વિભાગ છે એ સ્વરનો છે, બીજો વિભાગ છે એ વ્યંજનનો છે. હવે જે સ્થાન છે આપણા મુખની અંદર પાંચ સ્થાન આપેલા છે કે જેની મદદથી આપણે આ બધા સ્વર અને વ્યંજન બોલી શકીએ છીએ. તો એ પાંચે પાંચ સ્થાન ક્યાં? સૌથી પહેલો કંઠસ્થ, કંઠીય. તો કંઠ એટલે શું થાય? ગળું. બીજું છે તાલવ્ય. તાલવ્ય એટલે શું? તાળવું. તાલુ એટલે તાળવું, જે આપણા જીભની ઉપરનો ભાગ છે તે. પછી મૂર્ધન્ય. મૂર્ધન્ય એટલે મૂર્ધા. મૂર્ધા એટલે કયો ભાગ? ઉપરનું તાળવું છે અને દાંતની વચ્ચેનો ભાગ છે, એને શું કહેવાય? મૂર્ધન્ય. એના પછી દંતિય. દંતિય એટલે શું? દાંત. અને ઓષ્ઠ્ય. ઓષ્ઠ્ય એટલે શું? હોઠ. કે આ પાંચે પાંચ સ્થાન છે એની મદદથી આપણે સ્વર અને વ્યંજન બોલી શકીએ છીએ. એના પછી બીજી લાઈનમાં આપ્યું છે ઘોષ અને અઘોષ. ઘોષ એટલે શું? કે આપણે કોઈ પણ સ્વર છે અથવા કોઈ પણ વ્યંજન છે એ બોલી તો આપણું જે ગળું છે એ કંપન એટલે ધ્રુજારી થાય છે. તમે કોઈ પણ સ્વર અને વ્યંજન બોલો તો આપણું ગળું છે એ ધ્રુજારી અનુભવે છે. આપણે અનુભવીએ છીએ કે આપણું ગળામાં ધ્રુજારી થઈ રહી છે. અને અઘોષ એટલે આપણે કોઈ પણ સ્વર અથવા વ્યંજન બોલીએ છીએ ત્યારે કાંઈ કંપન એટલે ધ્રુજારી થતી નથી. એટલે એને શું કહેવાય? ઘોષ અને અઘોષ. હવે સૌથી પહેલા આપણે સ્વરનું જે કોષ્ટક છે એ આપણે સમજીએ. હવે કંઠ્યમાં આપ્યા છે, કંઠ્યમાં ચાર સ્વર આપેલા છે. કયા કયા? અ, આ, એ અને ઐ, કે જે કંઠ એટલે કે આપણે ગળાની મદદથી બોલીએ છીએ. પછી તાળવાની મદદથી ઈ, ઈ અને હ્રસ્વ ઈ. પછી મૂર્ધા. મૂર્ધા એટલે શું? દાંત, તાળવું છે અને દાંતની વચ્ચેનો જે ભાગ છે તે, એમાં આપણે શું બોલીએ છીએ? રુ અને દીર્ઘ રુ. દંતિય. દંતિય એટલે દાંતની મદદથી આપણે શું બોલીએ છીએ? રુ. તમે જે આ બધા સ્વર અને વ્યંજન આપ્યા છે તમે જરાક બોલજો એટલે તમને ખબર પડશે કયા સ્થાનની મદદથી આપણે કયો સ્વર અથવા વ્યંજન બોલીએ છીએ. એના પછી છે ઓષ્ઠ્ય. ઓષ્ઠ્ય એટલે હોઠની મદદથી ઉ અને દીર્ઘ ઉ. બરોબર. આ દીર્ઘ એટલે ઘોષમાં હ્રસ્વ દીર્ઘ અને સંયુક્ત સ્વર. હવે એ અને એ પણ સંયુક્ત સ્વર છે અને ઓ અને ઔ એ પણ કંઠ અને ઓષ્ઠ્યના સ્વરો છે. એના પછીનો કોઠો આપ્યો છે વ્યંજનનો. હવે વ્યંજન કેટલી પ્રકારના કીધા હતા? 33 પ્રકારના. એનો સમાવેશ કેમાં થાય છે? વ્યંજન. વ્યંજન એટલે શું? કે જે સ્વરની મદદથી બોલવામાં આવતા વ્યંજનો. હવે એમાં આપ્યું છે સૌથી પહેલી રોમાં આપણે જોઈએ અનુનાસિક. અનુનાસિક એટલે શું? કે એની નીચે જેટલા પણ વ્યંજન રહેલા છે એ આપણે નાકની મદદથી બોલીએ છીએ, એને શું કહેવાય? અનુનાસિક. એના પછી છે અંતસ્થ, કે કોઈ પણ શબ્દ હોય એની અંતમાં ય, ર, લ અને વ એ વધારે પ્રમાણમાં વપરાતા હોય છે કે જેને અંતસ્થ કહેવાય. અંત એટલે અંત એટલે છેલ્લે અને સ્થ એટલે સ્થાન એટલે છેલ્લેનું સ્થાન. પછી ઉષ્માક્ષર. ઉષ્માક્ષર એટલે શું? કે ઉષ્મા ભરેલો અક્ષર. ઉષ્મા એટલે શું થાય? હવા. ઉષ્મા એટલે શું થાય? હવા. કે આપણે કોઈ પણ શબ્દ બોલી છીએ કે આપણે અથવા કોઈ પણ ભાષા બોલી છીએ તો આપણી નાભીમાંથી ઉષ્મા દ્વારા ઉષ્મા નાભીમાંથી જો હવા ઉત્પન્ન થાય તો આપણે શબ્દ બોલી શકીએ છીએ. તો એમાં કયા કયા આપ્યા છે? સ, સ ને સ. એના પછી ઉષ્માક્ષર મહાપ્રાણ. ઉષ્માક્ષર એટલે હવા દ્વારા આપણી નાભીમાંથી હવા ઉત્પન્ન કરી. અને મહાપ્રાણ એટલે મહાપ્રાણમાં એક હજ આપ્યો છે. શું કામ? એનું એક ઉદાહરણ આપવું કે કોઈ પણ જોક્સ આપણે સાંભળીએ તો સૌથી વધારે આપણે હસીએ છીએ તો એ હ દ્વારા આપણે વ્યંજન બોલીએ છીએ. તો આપણે વધારે હસી લઈએ તો આપણને શું થાય છે? તો આપણને પેટમાં દુખવા લાગે છે. શું કામ? કારણ કે આપણી નાભીની અંદર જે ઉષ્મા હવા રહેલી છે એ ખાલી થઈ ગયું, એના લીધે આપણે પેટમાં દુખાવો થાય છે. હવે સૌથી પહેલા, હવે આ જે 33 વ્યંજન છે એમાંથી 25 વ્યંજન એવા છે જેને પાંચ વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. કેટલા? પાંચ વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. વર્ગ એટલે શું? દાખલા તરીકે આપણે બધા ક્લાસ છે
તો આપણે ક્લાસને અલગ અલગ વર્ગમાં વિભાજિત કર્યા, એવી રીતના 25 આ જે વ્યંજન છે ને 5 વર્ગમાં વિભાજિત કર્યા છે. તમારે ધ્યાનથી સાંભળજો, તમારે આ 5 વર્ગ કંઠસ્થ કરવાના, યાદ રાખવાના રહેશે. તો એને કેવી રીતના યાદ રાખવાના તો સાંભળજો. સૌથી પહેલો ક વર્ગ. ક વર્ગ છે એ કંઠસ્થ, એટલે કે આપણા ગળા દ્વારા બોલવામાં આવે છે. કયો કયો? ક વર્ગમાં 5 વ્યંજનનો સમાવેશ થાય છે. કયો કયો? ક, ખ, ગ અને ઘ. અને પાંચમો છે એ અનુનાસિક, એટલે નાક અને ગળાની મદદથી બોલવામાં આવે છે. ગ. કયો? ગ. એટલે ક વર્ગમાં કયો આવશે? ક, ખ, ગ, ઘ અને ગ. એના પછી છે તાલુ, તાળવાની મદદથી જે 5 વ્યંજન બોલવામાં આવે છે. કયો? બીજો વર્ગ, ચ વર્ગ. ચ, છ, જ, જ અને ય. ય છે એ અનુનાસિક, એટલે તાળવું, અને આપણા ગળાની તાળવું અને નાકની મદદથી બોલવામાં આવે છે. એના પછી ત્રીજો વર્ગ છે જે મૂર્ધા. મૂર્ધા, મૂર્ધન્ય એટલે શું? કે તાળું અને દાંતની વચ્ચેની જે જગ્યા છે ને શું કહેવાય? મૂર્ધન્ય. એ ત્રીજો વર્ગ. ત્રીજો વર્ગ કયો છે? ટ, ઠ, ડ, ઢ અને ણ. ણ છે એ મૂર્ધા અને નાકની મદદથી બોલાય છે. એના પછી છે દંતીય, એટલે દાંતની મદદથી બોલવામાં આવતા વ્યંજન. હવે એ ચોથો વર્ગ છે. કયો? ત, થ, દ, ધ અને ન. ન છે એ આપણે દાંત અને નાકની મદદથી બોલીએ છીએ. અને પછી ઓષ્ઠ્ય, સૌથી છેલ્લો પાંચમો વર્ગ, એના 5 વ્યંજન છે ઓષ્ઠ્ય. ઓષ્ઠ્ય એટલે હોઠની મદદથી બોલવામાં આવતા. પ, ફ, બ, ભ અને મ. મ છે એ હોઠ અને નાકની મદદથી બોલવામાં આવે છે. હવે વર્ગ તમારે યાદ કઈ રીતના રાખવા? તો સૌથી જે વ્યંજનના પહેલા પહેલા અક્ષર છે એ વર્ગના નામ છે. કયા કયા? ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. એની અંદર 25 વ્યંજનનો સમાવેશ થાય છે. હવે ઘોષમાં અંતસ્થ છે. અંતસ્થ છે એ બધા કેનાથી? જો ય છે એ તાળવાની મદદથી બોલાય છે. ર છે એ મૂર્ધા, મૂર્ધાની મદદથી બોલાય છે. પછી લ છે એ દાંતની મદદથી બોલાય છે. અને વ છે એ હોઠની મદદથી બોલાય છે. વ બોલો એટલે તમારા દાંત અને નીચેનો હોઠ બે મેળા પગ, એટલે બે મળે ત્યારે તમે વ બોલી શકો છો. પછી ઉષ્માક્ષરમાં તાલુ, મૂર્ધા અને દંત દ્વારા 3 વ્યંજન બોલાય છે. કયા કયા? સ, સ અને સ. અને કંઠના, કંઠની એટલે ગળાની મદદથી ઉષ્માક્ષર મહાપ્રાણ કયો છે? હ. તો તમે એક જ બોલી શકો છો. તો તમને આ કોષ્ટક ન સમજાય તો આ વિડીયો ફરીથી પાછો જોવાનો અને આ કોષ્ટક યાદ રાખવાનું. આ કોષ્ટકમાં મેઇન વસ્તુ છે સ્વર કેટલા, વ્યંજન કેટલા એ યાદ રાખવાના, અને એના 5-5 વર્ગ છે એ કંઠસ્થ કરવાના રહેશે. એના પછી આવ્યું છે સ્પર્શ વ્યંજનાની. સ્પર્શ એટલે શું? કે અડવું. એક વસ્તુ બીજી વસ્તુને અડે તો એને શું કહેવાય? સ્પર્શ થવું. એટલે સ્પર્શ વ્યંજનાની અથવા વર્ગીય વ્યંજનાની. ક થી મ સુધીના 25 વ્યંજનો સ્પર્શ વ્યંજનો છે. કયા? ક થી મ સુધીના 5-5 વર્ગ છે. એની અંદર જેટલા વ્યંજનો, જેટલા વ્યંજનોનો સમાવેશ થાય છે એ 25 વ્યંજનો છે. એને વર્ગીય વ્યંજનાની અથવા સ્પર્શીય વ્યંજનાની કહેવાય છે. શું કામ? કારણ કે એ વ્યંજન છે આપણે 5-5 સ્થાન, કયું? કંઠ, તાલુ, મૂર્ધા, દંત અને ઓષ્ઠ. આ 5-5ની મદદ લઈ એને આપણે કહેવાય ને કે સ્પર્શ કરીને બોલીએ છીએ, એટલે એને સ્પર્શીય વ્યંજનાની કહેવાય છે. તે બધા વર્ગીય વ્યંજનો પણ કહે છે. શું કામ? કારણ કે 5-5ના 5 વર્ગ પાયડા છે તેના માટે. એના પછી છે સાતમું સંયુક્તાક્ષરાણી. સંયુક્તાક્ષરાણી એટલે શું? સંયુક્ત એટલે બે અક્ષર ભેગા થઈ અને ત્રીજો નવો અક્ષર બને છે ને શું કહેવાય? સંયુક્તાક્ષરાણી. એકથી વધારે વ્યંજનો સ્વર વગર ભેગા થઈ જાય. શું કહે છે? એકથી વધારે વ્યંજનો. કયા? એકથી વધારે વ્યંજનો સ્વર વગર. કારણ કે વ્યંજન છે એ સ્વરની મદદ લઈને જ બોલી શકાય છે, એમનેમ એને બોલવા માટે આપણે સક્ષમ થતા નથી. એટલે એકથી વધારે વ્યંજનો સ્વર વગર ભેગા થઈ જાય ત્યારે સંયુક્તાક્ષર કે જોડાક્ષર બને છે. કારણ કે આપણે સ્વરની મદદથી જે વ્યંજનો બોલાય છે, હવે એકથી વધારે ભેગા થઈ ગયા તો આપણે સ્વરની મદદ લઈ તો એ બે અક્ષર છે એના લીધે એ બે ભેગા મળી જાય તો ત્રીજો નવો અક્ષર જ બની જાય. તો તેના અંતમાં તો સ્વર હોય જ છે. જો એ જોડાક્ષર બની જાય તો એના અંતમાં તો સ્વર હોય જ છે. સ્વર આવે એટલે એ બે અક્ષર ભેગા થઈ જાય છે. ઉદાહરણ તરીકે જેમ કે ક અગ્રે સ અગ્રે અ, બરોબર. ક અગ્રે સ અગ્રે અ, તો એનો નવો અક્ષર કયો એમાં આવ્યો? ક્ષ, ક્ષત્રિયનો
સ, પછી જ અગ્રે ય અગ્રે અ તો જ્ઞાનનો જ્ઞ, એના પછી છે ક અગ્રે ત અગ્રે અ બરાબર ત, અર્ધો ક અને આખો ત, એના પછી છે સ અગ્રે ર અગ્રે ઈ, શું સ અગ્રે ર અગ્રે ઈ, ત્રણેય ને ભેગા કરી તો શું બને શ્રી, એના પછી છે પ અગ્રે ર અગ્રે અ બરાબર શું થાય પ્ર, અને અંતમાં ત અગ્રે ર અગ્રે આ બરાબર ત્રા વગેરે. આવી રીતના શું કહેવાય છે, એકથી વધારે વ્યંજનો સ્વર વગર ભેગા થઈ જાય ત્યારે સંયુક્તાક્ષર, આ ઉદાહરણ જે આપ્યા એની જેમ બધા ભેગા મળી જાય છે. એના પછી વિસર્ગ, વિસર્ગ એટલે શું, હવે સમજો, રામહ દેવહ આ શબ્દોના આ શબ્દોમાં મ અને વ પછી ગુરુ વિરામ જેવું જે ચિહ્ન છે, બે ટપકા દેખાયેલા છે ગુરુ વિરામ જેવું ચિહ્ન, એને શું કહેવાય છે, વિસર્ગ કહેવાય છે. વિસર્ગનો ઉચ્ચાર વર્ણવો કઠિન છે, કે વિસર્ગ આપણે કઈ રીતના બોલીએ છીએ સમજાવવું કઠિન છે, તમે સમજી ન શકો બરોબર, અને હું તમને સમજાવી શકું નહીં, તો એના માટે શું કહ્યું છે, છતાં તેના ઉચ્ચારણની છટાઓ સામાન્ય ખ્યાલ નીચે પ્રમાણે આપી શકાય, કે નીચે જે બે કોષ્ટક બતાવવામાં આવ્યા છે એમાં એ કઈ રીતના ઉચ્ચારણ કરવું એ તમને તમને સમજી શકાય, કે તમે સમજી શકો. હવે એમાં આપ્યું છે વિસર્ગ અને ઉચ્ચારણ, શું આપ્યું છે, વિસર્ગ અને ઉચ્ચારણ. તો હવે વિસર્ગનો એક નિયમ છે, તમે કોઈ પણ શબ્દ બોલો એના અંતમાં જે સ્વર રહેલો છે એવી રીતના જ વિસર્ગનો ઉચ્ચારણ થાય છે. શું કહેવાય છે, કે કોઈ પણ શબ્દ હોય એના અંતમાં જે સ્વર રહેલો છે એ સ્વરની રીતના જ શબ્દના અંતમાં તમે વિસર્ગ બોલી શકો. દાખલા તરીકે બાલહ, હવે બાલહની આપણે સંધિ છૂટી પાડી તો બ અગ્રે આ અગ્રે લ અગ્રે અ, તો એમાં અંતમાં કયો સ્વર રહેલો છે અ, તો આપણે શું બોલવાનું, બાલહ. એના પછી આપ્યું છે બાલાહા, બાલાહાની આપણે વર્ણ સંધિ છૂટી પાડી તો બ અગ્રે આ અને લ અગ્રે આ, તો એમાં અંતમાં શું આપ્યું, આ, તો એમાં કહેવાય બાલાહા. એના પછી છે મુનિ, મુનિની આપણે સંધિ છૂટી પાડી તો મ અગ્રે ઉ ન અગ્રે ઈ, તો એમાં અંતમાં શું આપ્યું છે, ઈ, તો મુનિ ઈ. પછી નદી, ન અગ્રે અ અને દ અગ્રે ઈ, તો એમાં શું આપ્યું, નદી હિ, શું કામ, કારણ કે અંતમાં ઈ સ્વર રહેલો છે. એના પછી ગુરુ, ગુરુમાં અંતમાં કયો સ્વર રહેલો છે, ઉ, ગ અગ્રે ઉ ર અગ્રે ઉ, તો એને શું બોલાય, ગુરુ ઉ. એના પછી વધુ, બરોબર, હવે એની સંધિ છૂટી પાડો, વ અગ્રે અ ધ અગ્રે ઉ, તો એના અંતમાં શું આપ્યું છે, ઉકાર, બરોબર, તો એ શું કહેવાય, સ્વર, એટલે શું બોલવાનું, વધુ હુ. એના પછી કવે, હવે કવેની આપણે સંધિ છૂટી પાડી ક અગ્રે અ વ અગ્રે એ, તો એમાં શું બોલાશે, કવે હે. એના પછી દેવઈ, દેવઈ દ અગ્રે અ વ અગ્રે ઐ, તો શું બોલાશે, દેવઈ હી, કારણ કે અહીંની આપણે અંત કરી તો એમાં શું આવે, ઈકાર અંત છુપાયેલો છે. પછી ભાનો, ભાનો એટલે શું, સૂર્ય, શું થાય, સૂર્ય, તો ભા ભ અગ્રે આ ન અગ્રે ઓ, તો એને શું કહેવાય, ભાનો હો. અને ગૌ, ગૌ એટલે શું કહેવાય, ગાય, બરોબર, તો ગ અગ્રે ઔ, તો એને શું બોલાય, ગૌ હુ, બરોબર. આ કોષ્ટક ન સમજાય તો ફરીથી પાછી આ વિડીયો જોજો. એના પછી છે છેલ્લું દેવનાગરી, દેવનાગરી એટલે શું, દેવ એટલે ભગવાન, શું થાય, ભગવાન, નાગરી. હવે એને દેવનાગરી લિપિ શું કામ કહેવાય છે, કે અગાઉના સમયમાં જ્યારે ભગવાન હતા, જ્યારે પ્રભુ હતા, ત્યારે ભગવાન છે એ સંસ્કૃત ભાષામાં જ વાતચીત કરતા, એટલે એને શું કહેવાય છે, દેવનાગરી લિપિ. હવે ઉપર દર્શાવેલા વર્ણો અને સ્વરો અને વ્યંજનો જે લિપિમાં લખાય છે તેને કઈ લિપિ કહેવાય છે, દેવનાગરી લિપિ અથવા નાગરી લિપિ કહે છે. આપણી રાષ્ટ્રભાષા છે, આપણી રાષ્ટ્રભાષા કઈ, હિન્દી, એ પણ દેવનાગરી લિપિમાં જ લખાય છે. તમને આ વિડીયો ન સમજાય તો ફરીથી સમજો, અને તમે અમારી જે ચેનલ છે સબસ્ક્રાઈબ ન કરી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો.